पूर्णांक संख्याओनी समझूती मैं तमने शीखवाड़ी। हवे आज आप स्वाध्याय 1.1 नो प्रथम दाखिल जोईशुं। जो स्वाध्याय 1.1 ना प्रथम दाखला में शू कहे कि आपेल संख्या रेखा पर कोई एक दिवसना जुदा जुदा स्थलों तापमान डिग्री सेल्सियस वडे दर्शा आया है। एट अँ एक संख्या रेखा आपी है, एमा तमने आ स्थल आपेला छे लाहौल स्पीति श्रीनगर शिमला ऊटी और बेंगलुरु अने एमना तापमान पण दर्शाव्या छे। तमारे एना नीचे आवेला सवालना जवाब लखवाना छे। हवे अहीं ध्यान आपो, अहीं शून्य छे, एक ओछा एक ओछा बे, तो श्रीनगरनुं तापमान केटलुं थयुं? -2। लाहौल स्पीतिनुं केटलुं थशे? तो -5 -6 -7 -8। आ बाजू शिमलानू 5। आ रीते गणतरी करीशू, बराबर छे। हवे पहेलो सवाल छे कि आ संख्या रेखाने जुओ अने एना पर दर्शावेल स्थळोना तापमान लखो। चलो, बराबर छे, दरेक जणનું ध्यान અહીંયા। આ સંખ્યા રેખા આપી છે આપણને, બરાબર। હવે એમાં સૌથી પહેલાં આપણે નામ લખીશું, લાહોલ સ્પીતિ શ્રીનગર શિમલા ઊટી અને બેંગલુરુ। ચલો, લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થાય મેં હમણાં જ તમને કહ્યું હતું, -5 -6 -7 અને -8। એટલે આપણે અહીંયા શું લખીશું? -8 ડિગ્રી સેલ્સિયસ। હવે શ્રીનગર 0 -1 અને -2, એટલે અહીંયા કેટલા આવશે? -2 ડિગ્રી સેલ્સિયસ। શિમલાનું કેટલું છે? 5, એટલે અહીંયા આવશે 5° સેલ્સિયસ। ઊટી 10, 11, 12, 13 અને 14, એટલે અહીંયા ઊટીનું તાપમાન કેટલું આવશે? 14 ડિગ્રી સેલ્સિયસ। અને બેંગલુરુ 20, 21 અને 22, એટલે બેંગલુરુનું તાપમાન કેટલું આવશે? 22 ડિગ્રી સેલ્સિયસ। બીજો સવાલ છે, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? જો અહીંયા તફાવત શબ્દ આવે, જ્યારે તફાવત શબ્દ આવે તો આપણે બાદબાકી કરીશું। શું કરીશું? બાદબાકી। હવે તમને અહીંયા સૌથી ઠંડુ સ્થળ કયું અને સૌથી ગરમ સ્થળ કયું એ શોધવાનું છે। તો જ્યારે સૌથી ઓછું, એટલે સૌથી ઓછું એટલે માઇનસમાં જેનું સૌથી ઓછું તાપમાન એ સૌથી ઠંડુ સ્થળ થયું, અને પ્લસમાં જેનું તાપમાન સૌથી વધારે એ તમારું ગરમ સ્થળ થયું। એના આગળના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું હતું કે સંખ્યા રેખા પર આપણે જેમ જમણી બાજુએ જઈએ તેમ મોટી સંખ્યા મળે અને ડાબી બાજુએ જઈએ તેમ નાની સંખ્યા મળે। જેમ મોટી સંખ્યા એમ તાપમાન વધારે, અને જેમ નાની સંખ્યા બાજુ જઈશું તેમ તાપમાન ઓછું। હવે અહીંયા સૌથી વધારે તાપમાન કોનું આવશે? બેંગલુરુનું, જે આપણે આગળના સવાલના જવાબમાં લખ્યું 22, અને સૌથી ઓછું કયું આવશે? લાહોર સ્પીતિનું। તો સૌથી વધુ તાપમાન કયું આવ્યું? બેંગલુરુ 22° સેલ્સિયસ। સૌથી ઓછું તાપમાન કોનું છે? લાહોલ સ્પીતિનું। હવે જ્યારે તફાવત શોધવાનું થાય તો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની। ચલો, હવે અહીંયા 22° સેલ્સિયસ જ્યારે તફાવત કે છે તો આપણે શેની નિશાની મૂકીશું? માઇનસની, એટલે 22° બેંગલુરુનું તાપમાન થયું। હવે લાહોલ સ્પીતિનું તાપમાન -8°। હવે આ મેં તમને શીખવાડું, જુઓ, જ્યારે બંને નિશાની સરખી હોય, બરાબર, તો પ્રક્રિયા આપણે કઈ કરીશું? સરવાળાની, એટલે 22 + 8 -, અહીંયા પણ ઓછા છે અને અહીંયા પણ ઓછા છે, તો -, શું થશે? -, થશે ગુણાકારની પ્રક્રિયામાં। અહીંયા 22 + 8, 22 ને 8 કેટલા થયા? 30° સેલ્સિયસ। તો બેંગલુરુ અને લાહોલ સ્પીતિનું તાપમાનનો તફાવત કેટલો મળે છે આપણને? 30° સેલ્સિયસ। હવે ત્રીજો સવાલ, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? ચલો, લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? હમણાં આપણે લખ્યું આગળના સવાલમાં કેટલું છે લાહોલ સ્પીતિનું? -8° સેલ્સિયસ। અને શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? જો, -2° સેલ્સિયસ। હવે પહેલાં અહીં ધ્યાન રાખો, બંનેનો તફાવત શોધવાનો છે, બરાબર છે, બંનેનો તફાવત શોધવાનો છે। હવે -8 મોટા કે -2 મોટા? મેં તમને શીખવાડ્યું કે સંખ્યા રેખા પર જેમ જેમ આપણે જમણી બાજુએ જઈશું તેમ આપણને કઈ સંખ્યા મળશે? મોટી। તો -8 એ -2, બરાબર, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ બનશે? -2। મોટી સંખ્યા કઈ બનશે?
माइनस बे डिग्री सेल्सियस। तो सौथी आगळ आपणे शुं मूकीशुं, माइनस बे अंश सेल्सियस, तफावत एटले माइनसनी निशानी, अने माइनस आठ अंश सेल्सियस। ओछा ओछा शुं थशे, वत्ता, एटले माइनस बे अंश सेल्सियस वत्ता आठ अंश सेल्सियस, एटले माइनस बे वत्ता आठ। हवे ज्यारे अहीं विरुद्ध निशानी छे, जुओ निशानी अलग अलग छे, तो प्रक्रिया शेनी थशे? बादबाकीनी। एटले जवाब शुं आवशे? छ अंश सेल्सियस। हवे एना पछीनो सवाल, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન? હવે અહીંયા સંયુક્ત શબ્દ વાપર્યો છે એટલે આપણે સરવાળાની ક્રિયા કરીશું। કઈ ક્રિયા કરીશું? સરવાળાની। હવે શ્રીનગર અને શિમલા આ બંનેના તાપમાનનો સરવાળો કરવાનો છે અને પછી એને કોની જોડે સરખાવવાનું છે? તો શિમલાના તાપમાન કરતાં ઓછું છે કે વધારે એ, અને શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો હવે અહીં ધ્યાન આપો, આન્સર ડી। એમાં આપણને કયા કયા તાપમાનની જરૂર પડશે? તો પહેલું લઈશું શ્રીનગરનું તાપમાન। તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? માઇનસ બે અંશ સેલ્સિયસ। અને બીજા હશેની જરૂર પડી આપણને? શિમલાનું। ચલો શિમલાનું તાપમાન કેટલું છે? તો શિમલાનું પાંચ અંશ સેલ્સિયસ। હવે બંનેનું સંયુક્ત તાપમાન, જ્યારે સંયુક્ત તાપમાન પૂછે છે, સંયુક્ત તાપમાન, તો આપણે શું કરીશું? સરવાળાનું, બરાબર। હવે અહીંયા માઇનસ બે અંશ સેલ્સિયસ અને પાંચ અંશ સેલ્સિયસ, બરાબર, માઇનસ બે વત્તા પાંચ અંશ સેલ્સિયસ, ઓછા અને વત્તા એટલે બાદબાકીની ક્રિયા થશે એટલે જવાબ આવશે ત્રણ અંશ। એટલે બંનેનું ભેગું તાપમાન આપણને કેટલું મળે છે? ત્રણ અંશ। જ્યારે શિમલાનું તાપમાન આપણી પાસે કેટલું છે? પાંચ અંશ સેલ્સિયસ। તો ત્રણ અંશ વધારે કે પાંચ અંશ વધારે? પાંચ અંશ, બરાબર ને। શિમલાનું તાપમાન વધારે એટલે બંનેનું સંયુક્ત તાપમાન કરતાં શિમલાનું તાપમાન વધારે છે, એટલે આપણે અહીંયા લખીશું કે સંયુક્ત તાપમાન ત્રણ અંશ સેલ્સિયસ મળે છે, જ્યારે શિમલાનું કેટલું મળે છે? શિમલાનું આપણી પાસે છે જ પાંચ અંશ સેલ્સિયસ છે, બરાબર। એટલે હા, શ્રીનગર અને શિમલાના તાપમાનના સરવાળો એ શિમલાના તાપમાનના કરતાં ઓછો છે। એ જ રીતે બીજું તમને પૂછ્યું છે કે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે, તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? માઇનસ બે, બરાબર। અહીં ધ્યાન આપજો, ફરી સમજાવું છું તમને કે પાંચ અંશ સેલ્સિયસ એ મોટા છે ત્રણ અંશ સેલ્સિયસ કરતાં, એટલે કોનું તાપમાન વધારે થયું? શિમલાનું। અને સંયુક્ત તાપમાન શું થયું? ઓછું। તેવી જ રીતે શ્રીનગરનું તાપમાન કેટલું છે? માઇનસ બે અંશ સેલ્સિયસ, અને સંયુક્ત તાપમાન કેટલું મળ્યું? ત્રણ અંશ। તો આમાં કયું તાપમાન વધારે થયું? સંયુક્ત, અને કયું તાપમાન ઓછું થયું? શ્રીનગર, બરાબર છે? ધ્યાન રાખ્યું બધાને? હવે આ જેટલા બી દાખલા મેં પેજ પર કર્યા છે, દરેક જણે આગળ સમજાવેલી એ સમજૂતી અને આ દાખલા પોતાની નોટમાં ઉતારવાના।